શહેરના વિવિધ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવનાર સિનિયર સિટીઝન ગ્રાહકોને બહાના બતાવી નજર ચૂકવી રૂપિયા ઉપાડી ફરાર થઈ જનાર ચોરને સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો. શહેરમાં આવેલ વિવિધ બેંકોના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા આવનાર મહિલા તેમજ સિનિયર સિટીઝન ગ્રાહકોને એક અથવા બીજા બહાના હેઠળ ગ્રાહકોની નજર ચૂકવી રૂપિયા ઉપાડી ફરાર થઈ જનાર તુષાર અનિલભાઈ કોઠારીને સિટી પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 27/7/2017 રોજ સિટી પોસ્ટે બે ગુના રજીસ્ટર થયેલા 56/17 57/17 આઈપીસી કલમ 319 મુજબના કામે એટીએમમાંથી એટીએમ ઉપાડવાના બહાને પૈસા ચોરી લઈ ગયેલા, જે એક ગુનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજો ગુનો બેંક ઓફ બરોડાનો હતો. જે દરમિયાન આ એમઓ ટાઈપના આરોપીને શોધી કાઢવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શનની છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ મહેરબાન ઝોન 4/7 તથા મહેરબાન મદદરૂપ પોલીસ કમિશનર સાહેબ જો જી ડિવિઝન તથા મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના સીધા માર્ગદર્શનની છે. એક ટીમ બનાવેલી, તેમાં સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ હરિભાઈ વિરમભાઈના અને બાતમીના આધારે આ પહેલાં બેંકમાંથી સીસીટીવી ફૂટેજ જોઈ લીધેલા, તે આધારે તેઓ ઈસમ અડાણા પુલ તરફથી જતો હોય બાતમીના આધારે તેને ત્યાં 28/28 રોજ ઝડપી લીધેલ છે. તે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો, જે આ હાલના સમયમાં એટીએમ સેન્ટર હોય છે ત્યાં એક બાજુમાં સીડીએમ મશીન પણ હોય છે. ત્યાં બાજુના સીડીએમ મશીનમાં થોડી વાર ટાઈમ પાસ કરીને બાજુના ગ્રાહકોને એટીએમમાંથી જેના પૈસા ના ઉપડે તે ટાઈમ પર આ એટીએમ લઈને ક્રેશ કરી લે, પછી એટીએમ જે તે ગ્રાહકને આપીને બહાર ગાર્ડને બોલાવી લાવો. તે દરમિયાન એ પોતાના ખિસ્સામાંથી એટીએમ કે ગમે તે કાઢી લઈને તે દરમિયાન પાસવર્ડ તો યાદ જ હોય છે, ત્યારે પૈસા ક્રેશ કરીને ચોરી કરીને લઈ જાય છે. અત્યારે હાલમાં સિટી પોસ્ટેમાં 33,000 કુલ હતું. ફર્સ્ટ 56/17 19,000, 57/17 14,000, ટોટલ 33,000 મુદ્દામાલ રિકવર તથા બે મોબાઈલ રિકવર કરવામાં આવ્યું છે. પહેલાં અને સહાયજીગન પોસ્ટેમાં ફર્સ્ટ 111 112/2016 319 મુજબનો ગુનો નોંધાયેલ છે અને સહાયજીગન પોસ્ટેમાં 75/16 381 મુજબનો ગુનો, માંજલપુર પોસ્ટેમાં 254/14 ઇપીકો કલમ 406/420 મુજબનો ગુનો નોંધાયેલ છે. કારલીબાગ પોસ્ટેમાં 294/14 406/420 મુજબનો ગુનો નોંધાયેલ છે તથા ગોત્રી પોસ્ટેમાં 49/15 આઈપીસી કલમ 381 મુજબનો ગુનો નોંધાયેલ છે. આણંદ વિદ્યાનગર ખાતે પણ ગુનામાં અટક કરવામાં આવેલ છે. આરોપી બીકોમ થયેલો છે તથા એના પપ્પા જોડે કાર એસેસરીનો ધંધો કરે છે. જુગાર રમવાની ટેવ વાળો છે, તેથી આ જુગારમાં હારી જતા આ પ્રકારના કૃત્ય કરે છે.